ઉપલેટા સીપીએમ તથા ગુજરાત કિસાન સભા દ્વારા શહીદોની મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાજમાર્ગ પર આવેલા ભગતસિંહ ચોક ખાતે રાત્રિના સમયે જે 14 ફેબ્રુઆરીના રોજ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી તે ઐતિહાસિક દિવસે જે દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તે સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેશભરમાં પુલવા શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનો તથા ખેડૂત આંદોલન દરમિયાન જે ખેડૂતો શહીદ થયેલા છે તે ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ આહવાન કરવામાં આવેલ તે સંદર્ભે ખેડૂતો, શહેરીજનો, જેસી સહિતની અનેક સંસ્થાઓ, આમ આદમી પાર્ટી અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને શહીદ ભગતસિંહની પ્રતિમાને હારતોરા કરી મશાલો સળગાવી તેમજ ખેડૂતો અને લોકોએ મીણબત્તી પ્રગટાવીને શહીદો અમર રહો, ઇન્કલાબ જિંદાબાદ જેવા સૂત્રોચ્ચાર કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેઓને યાદ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર સરફરાઝ કોડી, ઉપલેટા. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. આજે 14 ફેબ્રુઆરીના રોજ શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને જે ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી તે ઐતિહાસિક દિવસે દેશના ખેડૂત આંદોલન જે ચાલી રહ્યું છે સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેશભરમાં પુલવામા ઘટનામાં શહીદ થયેલા જવાનો અને આંદોલન દરમિયાન જે શહીદ થયેલા છે એવા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને આ આહવાનના ભાગરૂપ આજે અમે ઉપલેટામાં ખેડૂતો દ્વારા ઉપલેટાની અંદર આ શહીદનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજે શહીદોને કેન્ડલ સળગાવીને, મીણબત્તી સળગાવીને દિવ્ય પ્રકાશથી શહીદોના આ બલિદાનને આજે યાદ કરીને લોકોને દેશભક્તિને માર્ગે વળવા અને આવનારી કોઈ પણ પરિસ્થિતિમાં લોકોને જોડાવવા અને દેશની રક્ષા કરવા આગળ આવવા માટે શહીદોમાંથી પ્રેરણા લેવાની આજે સંદેશ આપવામાં આવ્યો છે અને આજે સૌ હોશભેર આજે ભાગ લીધો છે.